શિક્ષણ નગરી વડોદરામાં આવેલી એમએસ યુનિવર્સિટી જેટલી શૈક્ષણિક ગતિવિધિઓથી ચર્ચામાં હોય છે તે કરતા વધારે વિદ્યાર્થીઓ વચ્ચેના વિવાદને કારણે ચર્ચામાં આવી રહી છે. વિદ્યાર્થી હિત જળવાય તે માટે વિદ્યાર્થી સંગઠનોની રચના થતી હોય છે, પરંતુ આ સંગઠનો જ્યારે પરસ્પર શૈક્ષણિક હિતો માટે કામ કરવાને બદલે વર્ચસ્વ જમાવવા માટે ગુંડા ટોળકીનો લિબાસ ધારણ કરી લે છે ત્યારે માત્ર શિક્ષણ પરિસર જ નહીં, વિદ્યાર્થી ધર્મ પણ લજવાય છે. આવી જ એક ઘટના ફરીવાર એમએસ યુનિવર્સિટી કેમ્પસમાં આકાર પામી છે. યુનિવર્સિટી કેમ્પસમાં મહિલા વિદ્યાર્થી નેતા એવા વાઇસ પ્રેસિડેન્ટનો હોદ્દો ધરાવતા સલોની મિશ્રા અને શ્રેયા ગાંધી નામની વિદ્યાર્થીની ઉપર વાઇસ પ્રેસિડેન્ટ ઓફિસ બહાર જ એસીડથી હુમલો કરવાની ધમકી મળી છે. અને આ ધમકી કોઈ બીજાએ નહીં પરંતુ આ જ કેમ્પસના પઠાણ ગ્રુપના ઝુબેર પઠાણ નામના એક પૂર્વ વિદ્યાર્થીએ આપી છે. ગુંડા ટોળકીના પ્રતિનિધિ જેવા આ વિદ્યાર્થી નેતાએ વીપી સલોની મિશ્રાને યુનિવર્સિટી બહાર નીકળે ત્યારે તેના પર એસિડ અટેક કરવાની ધમકી આપી છે. યુનિવર્સિટી કે નામ કોઈ સ્ટુડન્ટ ક્યું બિગાડ રહા હૈ? પર જિસ વક્ત હમ લોગ યહાં પે થે, ઝુબેર પઠાન ઓર ઉસકા જિતના ભી પઠાન કા જો ગ્રુપ હૈ વો સબ લોગ યહાં પે થે ઓર જિતની ભી હમ લડકિયાં થી ઉન સબ કે સામને ચિલ્લાને લગ ગયા જોર જોર સે ઓર ધમકી દેને લગ ગયા કે સભી લડકિયોં કા ચહેરા તુમ લોગ ધ્યાન સે દેખ લો કે બહાર જાકે ઇનકી ઔકાત દિખાતે હમ લોગ લડકિયાં કિસ ચીઝ કે લે ઉનકો વો બતાતે જબ એસિડ ફેંકેંગે તો ઇનકો પતા ચલેગા. ઇસ તરીકે કી વીસી સર કે સામને ઇતને દિન દહાડે ઉસે હમકો ધમકિયાં દી. તો અમારે યહી કહેના થા, હમેં બહુ ખરાબ લગા કે જિસ ઇન્સાન કે પાસ આઈડી કાર્ડ ભી નહીં હૈ ઇસ તરીકે સે અસામાજિક તત્વ હમારી યુનિવર્સિટી કે અંદર એન્ટ્રી કૈસે લી ઉસને. મેં યુનિવર્સિટી કે વાઇસ પ્રેસિડેન્ટ હું, 40,000 સ્ટુડન્ટ્સ ને મુજે જિતા કે ઇસ પોઝિશન પે લાયા હૈ તો અગર મેરે અગેન્સ્ટ યે ચીઝ હો રહી હૈ તો આપ ભી સોચ લીજિયે કે યુનિવર્સિટી મેં કિતની સારી લડકિયોં કે અગેન્સ્ટ કિતના કુછ હો રહા હોગા. તો મેં યહી કહેના ચાહતી હું કે હમે કિસી સે ભી ડર નહીં હૈ ઓર જિસને ભી ગલતી કી હૈ ઉસકો હમ લોગ બહાર કા રાસ્તા જરૂર દિખાયેંગે. શિક્ષણ ધામમાં જ્યારથી રાજકારણનો પગ પેસારો થયો છે ત્યારથી શિક્ષણ ધામના કેમ્પસો વિદ્યાર્થીઓના વેશમાં ગુંડાઓના અડ્ડા બની રહ્યા. ન્યા તરફ સ્કૂલ કોલેજના સંચાલકો નાણાકીય વહીવટમાં રચ્યા પચ્યા હોવાને કારણે શિક્ષણ કેમ્પસમાં સુરક્ષા પ્રત્યે આંખ મીંચામણા કરી રહ્યા છે. આ એનું જ પરિણામ છે કે કોઈ મહિલાને અસામાજિક તત્વો કેમ્પસમાં પ્રવેશી તેની ઓફિસ સુધી પહોંચી મોતની ધમકી આપી જાય. ઝુબેર પઠાણ ને પઠાણ ગ્રુપના સભ્યો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ન હોવા છતાં બે રોકટોક કેમ્પસમાં અવર જવર કરતા રહે છે ને વિદ્યાર્થીઓને ધમકી આપે છે. તો આ તરફ યુનિવર્સિટીના સુરક્ષા તંત્ર દ્વારા આઈ કાર્ડ પર ચેક ન કરતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. યુનિવર્સિટીના સુરક્ષિત માહોલ માટે સુરક્ષા તંત્ર સામે અનેક સવાલ ઉઠ્યા છે. જો કે મહિલા નેતાની આ ફરિયાદ બાદ સયાજીગંજ પોલીસે થોડી સતર્કતા દાખવી, કેમ કે એસિડ અટેકની ધમકી હળવાશથી લેવાય તેમ નથી. પોલીસે સલોની મિશ્રાની ફરિયાદને પગલે સતર્કતા દાખવીને એસિડ અટેકની ધમકીના કેસમાં ઝુબેર પઠાણ સહિત 8 ઇસમોની ધરપકડ કરી લીધી છે. એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસમાં વિદ્યાર્થીઓનું એક જૂથ આવેદનપત્ર આપવા માટે ગયેલ હતું અને આ આવેદનપત્ર આપનાર જૂથને અન્ય કેટલાક જૂથના યુવાનોએ ધમકી આપી, જાનથી મારી નાખવાની ધમકી આપીને એમને અમારી પાસે જે ફરિયાદ મળી છે પ્રમાણે એસિડથી પણ હુમલો કરીશું આ પ્રકારની ધમકી આપી હતી. આ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ લોકો યુનિવર્સિટીમાં કેવી રીતે પ્રવેશ્યા, યુનિવર્સિટીના આ વિદ્યાર્થીઓ છે કે કેમ એ તપાસનો વિષય છે, તથા યુનિવર્સિટીની જે આંતરિક સિક્યોરિટી છે એમાં ક્યાંય ચૂક રહી ગઈ છે કે ક્યાં કોઈની ક્ષતિ છે અમે એની પણ તપાસ કરીશું. દેશમાં અનેક વખત એસિડ અટેકની ઘટનાઓ આકાર પામી ચૂકી છે ને તેના ઘેરા પ્રત્યાઘાતો પણ પડ્યા છે. આ પ્રકારની સામાજિક કુરૂપતાને ઉજાગર કરતી ફિલ્મ પણ પડદા પર આવવાની તૈયારીમાં છે ત્યારે પ્રમાણમાં શાંત કહેવાતા રાજ્યમાં કોઈ શખ્સો સરા જાહેર એસિડ અટેકની ધમકી આપે તેને હળવાશથી લઈ શકાય નહીં. પોલીસે આવા શખ્સોને કડક હાથે દાબી દઈ દાખલો બેસાડવો જ રહ્યો. કેમેરા પર્સન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.